ઉપરના શિરખરી તો દહેગામ તાલુકાના દેવકરણ નામ મુવાડાના પેટા પરા ગુંદિયાની મુવાડી ગામે છેલ્લા 4 વર્ષથી ગ્રામજનોને તેમજ પશુઓને ભર ઉનાળે પીવાના પાણીની વિકટ સમસ્યાને લઈને મહિલાઓએ માટલા ફોડી છાજા લીધા હતા. દહેગામ તાલુકાના દેવકરણના મુવાડાનો વિસ્તાર 22 પેટા પર સાથે સંકળાયેલો છે. તેમાં કેટલાય પરાઓમાં માનવની તેમજ પશુઓને ભડુનાળે પીવાના પાણી માટે ગામની મહિલાઓ ત્રાહિમામ પોકારી જવા પામી છે. તેમાં દેવકરણના મુવાડાના ગુંદિયાની મુવાડીમાં છેલ્લા 4 વર્ષમાં સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં ભરાતા આજે 300 જેટલી મહિલાઓ અને 200 જેટલા પુરુષો ભેગા મળી ગામમાં માટલા ફોડો કાર્યક્રમ યોજી અધિકારીઓ અને આગેવાનોનો છાજિયા લીધા હતા. મળતી માહિતી મુજબ દેવકરણના મુવાડા ગામના માલતારી સમાજના 3000 જેટલા પશુઓ જેવા કે ગાય, ભેંસ, બકરી જેવા પશુઓ રાખી પોતાના જીવન નિર્વાહ ચલાવે છે. ત્યારે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ ગામમાં સરકાર તરફથી જોઈએ તેટલી સુવિધા આપવામાં આવી નથી. આ ગામની 300 જેટલી મહિલાઓ અને 200 જેટલા પુરુષો ભેગા મળી ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમારા ગામમાં છેલ્લા 4 વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થવા પામી છે. વારંવાર ગામના સરપંચ, ટીડીઓ અને લાગતા વળગતા તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં અમારી સમસ્યા કોઈ સાંભળતું નથી. હાલમાં ભરુનાળી ગામની મહિલાઓ, દીકરીઓ 2 કિલોમીટર દૂર અરવલ્લી જિલ્લાના ડેડિયા ગામમાં જઈ માથે બેડા મૂકીને પાણી ભરીને લાવે છે અને જો દિવસે લાઇટ ન હોય તો રાત્રે અમારું શિયળ સાચવી પાણી ભરીને લાવીએ છીએ. પરંતુ રાત્રિના અંધકારમાં અમારી બેન દીકરીઓનો ભય સતાવ્યો છે અને અમારા ગામમાં રાત્રિના સમયે મહિલાઓ સાથે પાણી ભરવા માટે સાતનું માસૂમ બાળક અવિનાશ ગયો હતો ત્યારે અચાનક રાત્રિના સમયે સાફ કરતા પાણીની લાઈનમાં એકનો એક લાડકો દીકરો મોતને ભેટ્યો હતો અને આ બીકના મારે રાત્રે અંધારામાં 2 કિલોમીટર દૂરના અંતરે પાણી માથે ભરવા જવા ગામની મહિલાઓ પાંદડાની જેમ ફફડી રહી છે. તેથી ગામની 300 જેટલી મહિલાઓ ભેગી મળી આજે ગામની ભાગોડે માટલા ફોડી અધિકારીઓના છાજિયા લઈ હાયરે પાણીના નારા બોલાવ્યા હતા. તેમજ આ ગામના ગ્રામજનોની રજૂઆત છે કે અમે તો વલખા મારીને પાણી ભરી લાવીશું પરંતુ અમારા 3000 પશુધન પીવાના પાણી માટે ફાંફા મારે છે તેનું શું? જ્યારે ચૂંટણી આવે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વોટ લેવા માટે ગાડીઓએ ગાડીઓ ભરીને તૂટી પડે છે ત્યારે છેલ્લા 4 વર્ષથી અમારા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા હોવા છતાં કોઈ નેતા ખબર તો શું પૂછે પરંતુ ડોક્યુ કરવા માટે પણ આવતા નથી. તેથી અમે અમારા ગામમાં જો પીવાના પાણીની સમસ્યા હલ નહીં થાય તો આખા ગામની મહિલાઓ માટલા લઈ મામલતદાર કચેરીએ માટલા ફોડો કાર્યક્રમ રાખીશું. તેમ છતાં અમારી સમસ્યા હલ નહીં થાય તો સચિવાલયના ગેટ આગળ ગામની મહિલાઓ અને ગામના પુરુષો ભેગા મળી માટલા ફોડો કાર્યક્રમ રાખીશું તેવી માહિતી ગામના એક નાગરિક જીગરભાઈ દેસાઈએ આપી હતી. તો લગતા વળગતા તંત્રને તાત્કાલિક તકેદારીના પગલાં ભરે તેવી માંગ થવા પામી છે. અમારા ગામમાં સરપંચ, સભ્ય, કોઈ ડેગમો, કોઈ જિલ્લાધિકારી, કોઈ પણ સભ્ય ભરવા તૈયાર નથી. અમારે 5-5 વર્ષથી પાણીની સમસ્યા છે. અમારા જોથી ચાલી શકાતું નથી તો 2 કિલોમીટરના અંતરે અમારે પાણી લેવા જવું પડે, વચમાં ઉતારવું પડે, પછી ઘરે લઈને આવીએ તો અમારી શું હાલત છે? અમારી કોઈ વિધવા સહાય નહીં મળતી. 4 વખત મેં ફોરમ કર્યું છે પણ કોઈ માનવી સહાય મળી નથી. રાજકીય સમસ્યા તો કરીશ ને, કઈનો ગેટ કઈનો નથી, અડધન છે અડધન નથી, ગામ પંચાયતની લાઇટ નથી, પંચાયતની લાઇટ તો જોઈએ ને ગામમાં. પાણી માટે બહુ જ વખો છે, પશુપાલન, માણસો, બાળકો બધા પાણી વગર અત્યારે તરફો મળે છે પણ ત્યાં પાણીની કોઈ સુવિધા નથી અને જેટલી વાર બધાને સંભળાવીએ છીએ તો કોઈ જવાબદારી લેતું નહીં કે કોઈ આવીને પાણી બી અત્યારે કોઈ પેલીએ કરી આવતું નથી. ચૂંટણી વાયતા દરેક જણ આવીને વોટ અમન કોંગ્રેસમાં આપજો, ભાજપમાં આપજો, પણ અત્યારે હાલ કોંગ્રેસ કે ભાજપ કોઈ પૂછવા નથી આવતું કે તમારે શું તકલીફ છે. અને આવી જાય પછી તો આપણી વાત પણ સાંભળવા માંગતા નથી અને નાનો નાનો બાળકો લઈને રાત્રે પાણી ભરવાનું બહુ તકલીફ પડે છે. છેલ્લા 5 વર્ષથી પાણી વગર બધો મરી બેહી રહ્યો છે, અત્યારે શું કરવું એ જ પણ કોઈ કશું પેલી સાંભળવા તૈયાર થતું નથી. છેલ્લા 5 વર્ષથી અમારા ગામનું નામ ગુંદિયાની મુવાડી, દેવકરણના મુવાડા તાબામાં આવેલું છે. છેલ્લા 5 વર્ષથી અમારા ગામમાં પાણીનો બહુ જ વેકલો છે. અમારા ગામમાં 3000 થી 4000 તો પશુઓ રહે છે, પશુઓને પણ પાણી પીવા માટે નહીં, માણસને પાણી પીવાનો વેકલો છે. એટલા માટે અમારા ગામની નજીક આવેલું અરવલ્લી જિલ્લાનું ડેરિયા ગામ છે ત્યાંથી અમે પાણી ભરી લઈએ છીએ. અમે રાતનો પાવર હોય તો અમારા નાના નાના બાળકો લઈ અને અમે રાત્રે પાણી ભરવા માટે જઈએ છીએ, બાળકોને રસ્તામાં મૂકીએ છીએ.
એટલા માટે અમારા ગામનો કોઈ પ્રશ્ન ભરવા તૈયાર જ નથી. મોટા મોટા અધિકારીઓને પણ જાણ કરીને થાકી ગયા, જાણે વોટ લેવાના હોય છે ત્યારે બધા અહીંયા લબડી પડે છે. અને વોટ ચૂંટણી પતી જઈ પછી કોઈ પણ અમારા ગામનું સ્વભરવા માટે તૈયાર નથી. માટે અમારા ગામમાં પાણીનો બહુ જ ત્રાસ છે. પણ અધિકારીઓને કે મોટા મોટા નેતાઓને જ્યારે આવનારી ચૂંટણી આવશે ત્યારે લોકોને ખબર પડશે કે આ ગામનો શું પ્રશ્ન ચાલે છે. અગરસિંહ ચૌહાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દહેગામ.